પણ ચોરી નો ફેરા ચાર. અરે પૂરા મંગળિયા દાદા વચરાજ વરતાણા ને એ કરી દે ને વરમાડા નો ગા. અરે મારી વે ગણની વારે ચડને દાદા વાછડા આ ધરતી માથે કેટલા આગન લડવૈયા લીડા એ એની પ્રાણ પથારી થા ખુવારા ઉઠે દન લોઈના એ અમાર તાન તણા તાજા મરજો દાદા વસરાજ કા તો મારજો માંડશો નહીં મને મેળું મારશે એ તું તો કાયર ઘરની ના ધનુની કાતો ઝેડતો એવા ત્રણ નર ને ઝેડજે કા ભગત કા દાતાર અને કાતો સુરવીર નહીતર રહેજે વાંજને તારું મત ગુમાવીશ નહીં નૂર. સુરવીર ના અમર ઇતિહાસ ના ચોપડે નામ હોય, દાતાર ના અમર ઇતિહાસ ના ચોપડે નામ હોય, આવા મોંઘા મુલા માંડવા નાખ્યા હોય ને એની માલિક પર તમે 5-5 રૂપિયા નું દાન આપો ને ભગવાન એમાં રાજી થાય, તમારો ચોપડા ની માલિક પર એનું કંકુ નો અક્ષર છાપે. દાતાર ના સુરવીર ના ખુમારી ના તમે તો માન દાતા નો પરિવાર છો ભાઈ, માંડશો નહીતર મને સૈરું મેળું મારશે અને કા તો કાયર ઘરને ના. સુરવીર કે ગોતવા જવાના ન હોય અણિયારા ગામને માલકો રાતે 2:30 વાગે બેન દીકરી એકલી હાલી જતી હોય ને દીકરીને કોઈ દી બીક ન હોય ને ખબર હોય કે આ ગામને માલકો મારા ક્ષત્રિય રહે છે અને મારા કદાડને તરબદા કોડી રહે છે. આની માલકો જો મારો વાળ વાપો થાય ને તો દુનિયાની માલકો મારા ભાઈઓનો કદાને ખમીર ખૂટ્યું હોય. બેનબા દીકરી એક ચારણની દીકરી વાત સમજ્યા જેવી છે. દેવલભાઈ ચારણિયાણી અને વીર વચરાજ સોલંકી ભગવાન મહાદેવનો 21મો ગણ અવતાર છે. દાદા વીર વચરાજના 11 અવતાર છે. લક્ષ્મણ જતી કહેવાય, ત્રણ ધાનેશ્વર કહેવાય, માર્ગઢ મારવાડનો ધણી કહેવાય, પાબુ ડાડો કહેવાય, જસરાજ કહેવાય, વચરાજ કહેવાય. આવા મારા વીર વચરાજના 11 અવતાર છે. પણ તેથી એ મરી જાય જે દાદા વાછડા કા તો મારી નાખજે નાખજે. આ શબ્દો કેવી હોય પ્રભુ? તેથી દેવલભાઈ ચારણિયાણીએ આવા વીર વચરાજને શબ્દ આપ્યો તો એની જન્મ દેવાવાળી બેન નહોતી, એ માની જૈણી બેન નહોતી, એને લોહીના સંબંધ નહોતા, એને દૂધના સંબંધ હતા. પણ દેવલભાઈ ચારણિયાણીએ વીર વચરાજને એક થી એવું કીધું હતું, ભાઈ મારે જોતું હોય છે ને, મારો વખત આવે ને, મારો સમય આવે, હું તેથી તારી પાસે માગી લઈશ. અને તેથી વીર વચરાજે કીધું હતું, બેન જો શબ્દ કાઢ અને જો માથું ઉતારી ના પી ન દઉં ને તો હું કોક રાજપૂત નો કહેવાય, રાજપૂત નો કહેવાય. દાદા વીર વચરાજ ચોરીએ ચડી ગયા, પેલો ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો અને ચોથું મંગળી વરતવા જાય ને બેનબા દેવલભાઈ ચારણિયાણીએ ધાપો કાર કર્યો, ભાઈ આ ગામની માલિકો લૂંટારા આવ્યા ને એની માલિકો એક મારી વેગડ નામની ગાય હતી જેની દૂધડીએ દીવા બરતા હતા, જે મારા ભગવાન ભોળિયા નાથે મને દાનની માલકોર આપેલી હતી. લૂંટારા લૂંટીને ભાઈ હાલ્યા ગયા, હવે શું કરશું?
વરમાનો ઘા કરી દીધો અને તેથી રાજપૂતાણીને કીધું જો હવે જીવ તો રહ્યો ને રાજપૂતાણી તો હું તારી હારે પાછો પડવા આવીશ અને મરી ગયો ને તો તારે મારે છેલ્લા જુવાર અને છેલ્લા જય માતાજી છેલ્લા જય માતાજી ડમરો રે માં તું તો માં ડમરા આ મારી ફળિયા ના
અરે તું તો વાત જે મોડા નવ ગણવી પણ સિંધ મારો કી હમીર સુમરે અરે બોલો હાલવા નો દે મન હમી જહાલ ચિઠ્ઠી મોકલે વાત જે મોડા નવ ગણવી સિંધ માં રોકી હમીર સુમરે મને હાલવા નો દે બોલો હમીર છેટો રીજે હમીર સુમરા મન જાહલ ને નાગણ જાણ કાતો તારો દી ફૈરો અને કાતો આહે કીછો અજાણ પણ ઝૂપડા માં યમે જીવીએ તિથરિયા નો પેરીએ છી ભાઈ ભાઈ મરીએ પાડ ઝૂકીએ નઈ જમ યડી કામ છે યાહી તેથી બેન જહાલ આવી ખોડિયા ને યાદ કરે પણ ગોપાલભાઈ કેવી રીતે ભાઈ આપણે દૂધ નો વ્યવહાર લોહી નો નહીં હો કા તો મારી ભાભી એ ભોડવો કા ખૂટી ગયું તારું ખમીર આમાં ક્યાંથી મારી વારે આવે તું નથી મારી હગઈ જનેતા નો વીરે મારા વીર હજી કહું છું ચિઠ્ઠી ની માલિકો બ્રહ્મ લખ્યો જેથી જુનાગઢ થી તને સોલંકી બાદશાહ જેથી મારવા આવ્યા ને તેથી અમારા ઉગાનું અમે બલિદાન આપી દીધું યાહિર છે બાબો પણ મોરા વીર તને જેથી મારવા આવ્યા અને જેથી ધાવા આટું વલખા મારતો હતો ને તેથી મારા ભાઈ ઉગાનો ઘા કરી મારી માને થાને ને ધવરાવીને તને મોટો કર્યો એ મોરા વીર મોર હરખ કેરપુર ના મહારાજા એ નવઘણ તારે વારે આવવાની સત્તા ન હોય ને વેડા ન હોય ને તો તારી બેન નું જેથી મૃત્યુ થાય ને તેથી એની માથે નવરંગ ચુંદડી લેતો આવજે બીજું મારે કઈ જોતું નથી હો પૂજન કરે ભોળાનાથ નું ભજન કરે પણ એક દી ભોળાનાથ ને પુષ્પ ચડાયું તેથી ધનરવતી નામની નાગણી ના મુખ માંથી શબ્દ નીકળો કે માર ભોળિયા નાથ જેવો પતિ હોય કેવું સારું એમ ભોળાનાથ નું ત્રીજું નેત્ર ખુલ્યું ને એમાંથી દ્રષ્ટિ ના ફળ લઈ ગયા ધનવતી ના પેટ ની માલિકો રોધાન થઈ ગયા છે આ વાત ની ખબર પોતાના ભાઈ નવકુળ નાગ ને ખબર પડે કે મારી બેન આવા પાપ ક્યાંથી લગાડ્યા આવા કારા કામ ક્યાંથી કર્યા આજથી તું અમારી બેન ને અમે નવકુળ નાગ તારા ભાઈ નહી હો પેટ ની માલિકો રોધાન થઈ ગયા કારણ
કે ભોળાનાથ નું ત્રીજું નેત્ર ખુલ્યું ને ત્યાંથી દ્રષ્ટિના ફળ લાગી ગયા હતા. નવકો નાગે જાકારો આપ્યો બેનને, રખડતી ભટકતી રખડતી ભટકતી મૃત્યુ લોક માં આવી અને ખીચડીના ઝાડવે ભયડો દીધ્યો. ખીચડીના ઝાડવે ભયડો દઈ અને વાસંગી વીરખેટલા નો જન્મ કરાયો બાબો. વાસંગી ખેટલો જવાબ શું આપી છે? પણ માતા મારા વીરા તારી નાગણી, અરે પિતા તારા જે દી શંકર દેવ, પણ ધનારવતી નાગણીએ તન જલમ્યો, અરે નામ કુળ નાગનો ભાણે. ભાગવા જાય માતાજીને એટલું કીધું, મારી દુનિયા કઈ છે, માતા કોણ પિતા કોણ મારી. બેટા ભોળાનાથ ને પુષ્પ ચડાવવા ગઈ તેથી મારા મુખ માંથી એવો શબ્દ નીકળો કે ભોળિયા નાથ જેવો મારો પતિ હોય કેવું સારું. તેથી ભોળાનાથ નું દ્રષ્ટિ નું ફળ મને લાગી ગયું. તું ભોળિયાનાથ નો દીકરો છો અને નવકુળ નાથ મારા ભાઈ રહ્યા ને, મારા મામેરિયા રહ્યા ને, મારા જવતલિયા રહ્યા ને, એનો ભાણે છો બાબો. જા દુનિયાના ઇતિહાસના ઝોપડામાં તારું નામ રહેશે. આ બાજુ લંકાની માલિકો 33 કોટી દેવતા, 52 વીર ચૌહાણ ઝોકડી, 80,000 ઓલિયા વાયુદેવ વાસીદા કરે, પવનદેવ પાણી ભરે, ગણપતિ જેવા ધોતિયા ધોવે, નવ ગ્રહ ને રાજા રાવણે ઢોલિયે બાંધાઓ, દેવ દેવી મનમાં મુજાણા કોણ છોડાવે. પણ મારા વીર વાસંગીને ખેટલાને જાહેર થવું, ષષ્ઠીની માલિકો બાજુ દેવદેવી ને વચને બાંધા, મુસના મોવારે બાંધા, ઢોલીએ બાંધા, રાજા રાવણ ભોળાનાથ નું વચન મળેલ વિશ્વંતરા પંડિત પોતાનો બાપ રહ્યો ને એને હોનાની લંકા ભોળાનાથે આપી દીધો. પણ પાપ ખૂજી ગયું, અભિમાન આવી ગયું અને તેથી દેવદેવીને ઢોલિયે બાંધવા માંડ્યો. ભોળાનાથનું વચન હતું એટલે આ બાજુ મારી માતાજી મનમાં મુંજાણા કોણ છોડાવે અને તેથી ખેટલાએ મનમાં વિચાર કર્યો કે કી શરતે કી વાતમાં મારે લંકામાં જવું. તેથી રાજા રાવણ નું ઘર નું માણા મનોહરી નાયર લઈને એને મેલા કાવતરા કર્યા. લંકાની માલિકો જેને જવું તું, રાજા રાવણ ની નાર મનોહરી ને મેલા કાવતરા કર્યા, કારણ લગાડ્યા અને તેથી વીર ખેટલો લંકામાં ગયો અને તેથી અબોટ પાણી નો લોટો મગાયો. પણ રાજા રાવણ આ દેવ દેવી તારું શું બગાડ્યું અને છોડી મેલ, આજે નો છોડું, કાલે નો છોડું, કે હું ખેટલો આવ્યું નો આગેવા, મારી ભગવતી નો ધરતી નો ભાર જલ હું ખેટલો આવ્યો. રાજા રાવણ આને મેલી દે અને છોડી દે અને તેથી એટલું કીધું, મેલા કાવતરા હું ખેટલો કાઢું, અબોટ પાણી નો લોટો મગાવો. રાતે 12 વાગે અબોટ પાણી નો લોટો મનોહરી માથે ઉતારી વીર ખેટલો પી ગયો. હા કર કેતા કોયડો, કોયડા ના તણ હરા વાહામાં માર્યા ને. તેથી કારણ કે જાઉ છો આ સેતુ ની નિશાની 24 કલાક ના માંડવા થઈ ગયા, આપણે રમી જમી આનંદ કરી, બાકી કોયડો કુટુંબ ની માલિકો જે મેલું કાવતરું હોય મેલું કારણ લાગે તો જ કોયડો લેવાયો. મારો વીર આજથી મારો ધરતી નો ભાર જલું, પણ એટલું વચન આપું છું
કે તારા બે નિવત તલવટ ખીચડી અને મારા એક જ નિવત લાપસી ના હશે. પણ રાવણ દેવ નો દીકરો જ્યાં મઢ થપાય ને ત્યાં પેલું બેહણું તારું કરશે. મારો જવતલિયો, મારો મોવડી, મારો મોડબંધો, હે મારો મામેરિયા, હે મારો આગેવાન, તેદુની આપણે માતાજીને યાદ કરીને એ મોરવીર ખેટલા ને યાદ કરી છે. રાવણ દેવ નો દીકરો પેલા ડાક મુગાડે ખેતલિયા ની અને પછી માતાજી રમવા આવે. હવે રાજા રામ ના બાપ વિશ્વંતરા પંડિત ને ભોળા નાથે ખોનાની લંકા દાન માં આપી હતી અને રાવણ દેવ ને રાવરી જમીન આપી હતી પણ અભણ બુડાણા હતા, લખી નો આવી ગયા. જગત ની માલિકો આજ વાઢેર ના કર ભાગલા નો ધણી હોય ખોડિયાલ બોલું છું બાપો. અરે ધરતી ના શેડા ની માલિકો કદાચ મારો વાઢેર નો ભૂવો પઢિયાર વ્યાજાય બાપ. અરે દુનિયા ની માલિકો એક પગ મારો મઢડા ની માલિકો હોય બીજો પગ તો મારા ભૂવા વાહે હોય બાપા. અરે દુનિયા ની માલિકો કદાચ મારા વાઢેર નું 6 મહિનાનું આજ બાળક હોય ને એની આંખ ની માલિકો થી કદાચ હોશિયાર વાહુડો પડી જાય બાપ. અને દુનિયા ની માલિકો રહે મારા વાઢેર ના ભૂવા પઢિયાર. જગત ની માલિકોર મારી હોલ ખોડિયાર નું નામ લે જો ધરતી માથે કદાક્ષણ એ આહુડા ને હેઠું પડવા દઉં ને તેથી તો આજ હોલ ખોડિયાર નો કહેવાય બાબો. અરે દુનિયા ની માલિકો કદાક્ષણ આંગળી ચીંધ અંધો પોતાનો હિસાબ દઉં નહીં ને તેથી તો આજ વાઢેર ની ખોડિયાર ને માં હોલ નહીં બાબ. Yeah.
રે ઓન માય ભેડિયો ચોવીસ કલાક નો માંડવો રોપે, જો આંખ માથું કે નાકોરી ફૂટવા દઉં અને જો માથા સકન થવા દઉં ને, તેથી આજ મને પીપેડી ના ઝાડવા વારી મને આજ ખોડિયા ને ઓળખે નહીં. તારી નબળી વસ્તી વાહે અમારી જંધારું થા, તારા વાઢેર કે અમારા વડવાની હોય ક્યાં તને કારજે ગાલાયગા. દુનિયાના ચાર છડા ની માલકો પૈસા વાળા લોકો હગા હો હોય, ધરતી ની માથે ગરીબ નું કોઈ ન હોય. મટે મટે દેવ ગણી કર વગર નું નથી કોઈ, જેના કુળ ની માલકો હોય જેવો ધણી પૂજાય ને, અરે મલક ની માલકો કોઈ દી એનો વાળ વાકવો ન થાય. અમે મારી તારી ભક્તિ શું કરી, અમે તારી કમાઈ શું કરી, આપણે તો માતાજી ના આ ઓઢણો ઓઢણો ના ભોવાય સાક્ષાત માં બેઠી છે, આપણે આની પગની રજ જવાય નથી ભાઈઓ, આની પગની રજ જવાય નથી. તેથી આપણને હૃદયની માલકોટી શબ્દ છૂટે માં કેદી સાંભળે, દુનિયામાં કોઈ ધણી ન થાય ને, તેથી આપણને આપણી કરને દેવ સાંભળે. પણ તેથી અમે રાવણ દેવ શું કહેતા હોય, તને લાડના માડી લડાવા વારા વડવા માડી હોયા ગયા, તને સમજાવતા સમજાવતા તને મનાવતા મનાવતા વડવા માડી હોયા ગયા, તારા વાઢેર કે મારી નબળી વાડ માં સીધા મારી પડવા દઈશ નહીં, નહીતર માનસે ને જગત માં મારા વાઢેર ના વડવાની મારી ઓલ તને મારી કમા, આ તારા વાઢેર કે મારી ઓછી મૂડી નો વ્યવહાર મારી ઉઘરાવીશ નહીં, તારો માના ધારી ભૂવો કે દુનિયા ની માલ પર જ્યાં લગી મારો દેહ રે ને, જ્યાં લગી તારા નામ નું બાનું ઓઢું હોય ને, મારી મારી જાય તો ભલે જાય પણ તારા બાના ને કોઈ દી મૈસનો મારી ચાંદલો થવા દેતી નહીં. જા જા મારા ભૂવા તન કમા બા તન ખોટી જવાનો તો,
તારો બાનાધારી ભૂવો કે પારકા ગામના સીમાડે લઈ દઈ દગો દેશ નહીં મને માતા હો મળી ક્યાં ગઈ તેથી વાઢેર કુટુંબ શું કેતો હોય જેમ જંગલમાં ઝાડ હોય એકલું ન હોય પણ ભાયુ થી ખોટા મળી પડવા દઈશ નહીં મને કોને જ ગાડી મન ગયા મન કડાયે તેરો તો મન ગામે પોકાર મારા નાનપણ માં મારા ભાયુ ખુઈટા મારા ભાનડુ ખુઈટા મારા મામા ખુઈટા મારા મોહણ ખુઈટા મલકની માલુપર માડી ભાયુ ભલે ફૂટી જાય ભાનડું ભલે ફૂટી જાય પણ જેથી તું માણી ખૂટી ગઈ ને તેથી અમારે વસ્તી ને દીવા વાહ વાળી અંધારું થઈ જાય તારો દાના ધારી ભૂવો કે તને સમજાવતા અમનાવતા મારા વડવા મળી ભૂયા ગયા મળી અમારા ભૂવે જગત માં વાઢેર કે અધણી મળી નહી થતો આ અમારી નબળી વસ્તી વાહે મલક માં મળી અંધારું થઈ જાય અત્યારના ટાઈમ ને માલુમ પર ઘણા માણસો એવું કહેતા કે અમારી માતાજી કામ નથી કરતા ધર્મ તો ઈ છે માં ઈ છે આ લોબડી ઈ છે પણ સત્ય વાત તો ઈ છે આપણો વિશ્વાસ ફગવા મીટો ને ધજાની પૂછડી ગોઈને મન થાવા માંડ્યા ને એટલે માતાજી હવે કામ ન કરે બાકી ભલામણા તમારા ડોક્ટર એમ કહેતા હોય ને આ બાઈ ને કોઈ દી સંતાન ન થાય આ દીકરીને કોઈ દી સંતાન ન થાય પણ ગોવા ભેડીઓ ઓઢીલીઓ હાથમાં રાખડી બાંધીલીઓ તારા ડોક્ટર ને જો ખોટા પાડો નહીં ને તો દુનિયાની મન માલિક પર મને હોય ને ખોટ બેહી જાય દીકરો ગાડી રાખવા મારી મામડિયા ની ખોડિયાર દેવી ગઢ જુનાળા ની મધડી રાત નો ગજરો થાય ને ભાગતી રાત નો ટાઈમ થાય બાપ અને ઘર જૂના ની માલિક માંથી હમસ દે પરમાર ઘર ધરણ ના ઘાટે જઈ આંખ ની માલિક પર ઓશિયારું આહુડું પાડી અને મારી ખોળિયલ ને ઠપકો આપે ગઈ માં અરે તારી દયા થી ગઢ જૂના ની માલિક પર ધન દોલત માલ ખજાના અરે અન્ના તો અમારે ભરપૂર ભંડાર ભર્યા છે પણ મારી પેટ નથી માં ખોળિયલ મારે એક દીકરો મન ખાનારો દેને મન વાઢેર ની માં ખોડિયા પોખાણી દખણી હુમલ દે પરમા તુલસી ક્યારે મારી મીઢોળ મોડિયા છોડ્યા અરે તેથી મને ભૂલી બેઠો ગઢ જૂના નો રાખવા સાડા 350 ભુવન કાળા ગ્રહ ની કોટલી માં પૂર્યા ગઢ જૂના માં છો રાણી
પણ દીકરો નહીં. કારણ મેં કીધું ને કે કર્મ કરબર નો હોય, જેની કર્મની માતા ચુડાસમા રાજપૂત ને મોમાં હતી ને, એ દીકરીને કાપડામાં હુરજાના કાપડામાં દ્વારકામાં આપી દીધી હો. તમે દ્વારકા ગયા હોય, આયરો ભરવાડ કોડે રબારી 18 આલમટાણ બાપ ભગવાનને ધજા ચડાવે છે, તમે ગયા હોય તો જોઈ લીજો. કૃષ્ણ ભગવાન હેઠે બેઠા છે, પણ હાથમાં મજલે શક્તિનો અવતાર ખુરજાબારી બિહારી મોમાય, શક્તિનો અવતાર મોમાય બેઠી છે. કેવાનો ભાવરત, શક્તિ હોય તો ભક્તિ. પેલી ધજા મારી મોમાય ને ચડે ને બીજી ધજા મારા ઈશ્વર ઠાકર ને ચડે હો બાબા. કેમી કે ચુડાસમા રાજપૂત, જુનાગઢના ચુડાસમા રાજપૂતની ઈ દીકરી ખુરજાબા પૈણી પહટી વેલડામાં બેઠા ને તેથી દાયજામાં કાપડામાં મોમાય ગઈ હતી, એટલે કર વગર નો કવાટ કહેવાનો. છોર આવી છે, દીકરો નથી, બાળો હાથ નહીં. કરોડપતિ તો શું કામનું? અબજો રૂપિયા તમારી પાસે હોય, ધન દોલત માલ ખજાનો હોય, ફોર વ્હીલ હોય, મોટી બિલ્ડિંગ હોય, શું કામની દીકરા વગર નું? મારી ભોમા ભંડાર આમાં ખાનારું કોઈ નહીં. ધન દોલત માલ ખજાનો અખંડ ભંડાર, ફોના મહોર, હીરા માણે, મોતીડા ઝવેરાત, દુનિયાનું જુનાગઢની માલિકો હતું બાબો. પણ રાખવાટ મગજ બેન્ડ મારી ગયો ભાઈ. સૈયદ ફકીર ભુવા ભરાડી ઘણાને બોલાવ્યા, કોઈની દેવ જવાબ ન દે, કારણ કે કરની દેવ હતી ને એ દીકરીને દાયજામાં આપી દીધી, કાપડામાં આપી દીધી, કર નથી રહ્યું. પણ માતાજી ગોતવા નીકળે કે મારી વાય કેમ ધર્મ કાય કામ કરતું નથી. ખોર હર હર પ્રજાનો મહારાજા, ધન દોલત માલ ખજાનો ઘણું છે, પણ દીકરો નથી. છ રાણીમાં એકની સંતાન નથી હો. પોતાનો જખરો ઘોડો વેતો કર્યો રાતે 12 વાગે, બાકડ ધમા કરતો 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 ગડધરાના ઘાટે વિહામો લીધો, આરામ કર્યો. રાતના 12-2 ના ટકોરે મારી ખોડિયા લાવ્યો રાખવા. ઓર હર તેર પુરુષના મહારાજા, હું ખોડિયા લઈ બોલ બેટા, નિમાનો કેમ ઓશિયરો કેમ? કે મારી મારી કણકી હતી મોમાય, એ દીકરીને દાયજામાં આપી દીધી, એવું મારી વાહે કઈ વૈધું નથી હો. પણ દીકરા, જુનાગઢમાં તાર છોરાની સંતાન નથી ને? હાડા 300 ભુવન કાળા ગ્રહની કોટડીમાં પૂર્યા ને, હેન્ટર નો માર માર્યો, મીઠાના કોયડા માર્યા, પણ કોઈ જવાબ નથી દેતી ને? મારી ખોડિયા હું તને કહું, ભલે કરશુનામાં છો રાણી થઈ, પેટની વાંજણીયું રહી, પણ હાથમી રાણી આજ હુમલદે ને પૈણાવા પારગઢ કેતા મૂડી, ચંદન સોઢા પરમારની દીકરી એને હથેવાડે ખોડિયા પૈણાવા લઈ જાઓ, હાથમી રાણી હો. પણ મારી 500 પરમાર અને 600 સમાજના વેર, એક તેતર હાટું થઈ 500 પરમાર ખપી ગયા, અમારે બાપ મારા વેર છે, એ મારી વેરીમાં કેમ પડવા જાવું? અરે હું ખોડિયા વેરી હોઉં. રાખવાટ હોશિયારો, ધામા હું ખોડિયા તારા ભેરી વહુ, તાર બીક નો રખાય બેટા, પણ મને વચન આપ કે બોલ મારી વેરીમાંથી પૈણાવી પહટાવી જાનને એમે કેમે જુનાગઢમાં લાવું, અને તારી પાસે એક જ કરા દો. માતાજી કોઈને મારે નહીં, માતાજી કોઈનું લેણું નો લે તો માં નો કહેવાય. રાખવાટ એટલું કીધું કે વેરીની માલિક પર પૈણાવી પહટાવી, અરે જાનને એમે ખેમે, કારણ તારી જાન જાય છે એટલે બગસરાના વાંજા તેડાવશે. ખોટાજી પરમાર, બગસરાના વાંજા વાદીડા, સૈયદ ફકીર મેલી વસ્તુ વાળા સાધના વાળા ને તેડાવશે, તારી જાન ને હોમી નાખશે, તારી જાન ને મારી નાખશે, પણ ખોડિયાર ભેરી છે. મારા દીકરા મીતો નહીં, પણ આથી તારી કણની દેવ મોમાય રહીને એ બેન ના કાપડામાં દીધી, એટલે કર વગર નો કવાટ થયો ને, પણ આથી હું ખોડિયા તારી કણની દેવ છું. મારા દીકરા, આથી હું તારી ખોડિયા કર છું, અને તારો વાળ વાંકો થવા દઉં તો તો માદા મમડિયા ની ખોડિયા લઈ જા, હેમે ખેમે પૈણા પહટાવી જુનાગઢ માં બે જાન ને લાવું, અને ખોડિયા નું જાનડી બની જાવ, અને તારા લગ્ન ના ફટાણા ગાવ, તારા લગ્ન ના ગીત ગાવ, તો ખોડિયા ગાવ.
પારગટ કેતા મૂડીના પરમાર તારા હની લાંબી આંગળી કરે અને પોચાનો હિસાબ ન દઉં ને તો ગડધરાના ઘાટની ખોડિયા ને પણ મને વચન આય કે બોલ મારી તારી પાસે લાંબુ કાંઈ જોતું નથી એક મુઠ્ઠી લાપસી અને હોનાના નિઢોળ મોડિયા રહ્યા એ તારી કળની દેવ તરીકે હું થઈ ને તારી માં થઈ ને તારો કળનો શ્યામ થઈ ને એટલે એટલું કહું છું હોનાના નિઢોળ મોડિયા અને મુઠ્ઠી કણિકો લાપસી ગડધરાના ઘાટે મને જમાડી જઈએ તારી પાસે કાંઈ જોતું નથી. ચંદન છોટા પરમાર પારગઢ કેતા મૂડીનો રજવાડું કહેવાય રાજપૂત કહેવાય એક તેતર હાટું થઈ 500 પરમાર અને 600 સમાજના વેર કે રાકવાડની જાન પૈણમાં આવે એટલે બગસરાના વાંજાને તૈયાર કરીને જો મારી નો નાખું તો હું છોટાજી પરમાર નહીં હો પણ મારી ખોડિયાર ફેરી હતી. વાંજાનું કાંઈ ન આવ્યું, સૈયદ ફકીરનું કાંઈ ન આવ્યું, વરતિયાવનું કાંઈ ન આવ્યું, મારી ખોડિયાર ફેરી હતી. ચાર ફેરા ફેરવી અને ગઢઝુણાની માલિકો જાન પાછી આવી હો પણ એ વખત ની માલિકો બ્રાહ્મણ નું રાજ જેના બ્રાહ્મણ હોય ને એનો હક લાગે પૈણી પહટી વરરાજ આવે હોના રૂપા માણેક હોય ને એ બ્રાહ્મણ નો હક લાગતો તેથી એ હોનાના મીઢોળ મોડિયામાં બ્રાહ્મણ ના દીકરાનું મન મોહી ગયો. રાકવાડ મારી ખોડિયાની વાત ભૂલી ગયો. જુનાગઢ માં જાન પૈણી પહટી આવી પોખણા થયા હામિયા થયા ત્રાસા વાગ્યા ઢોલ વાગ્યા પણ તેથી બ્રાહ્મણ ના દીકરાનું મન ભોળવાનું હોના માણેક ની માલિકોર મીઠોળ મોડિયા ની માલિકોર અને તેથી બ્રાહ્મણ ના દીકરા એટલું કીધું કે હોનાના મીઠોળ મોડિયા રહ્યા ને તુલસી ના ક્યારે છોડી દો આમાં અમારા બ્રાહ્મણ નો હક હોય આ બાજુ રાખવાડ ભૂલી ગયો માતાજી ની વાત પણ હુમલદે પરમાર ને ખબર નથી હો. હુમલદે પરમાર ને આ વાત ની કાંઈ ખબર નથી પણ રાખવાટે હોનાના મીઢોળ મોડિયા રહ્યા તુલસીના ક્યારે છોડ્યા અને આ બાજુ ગડધરાના ઘાટે બેઠી બેઠી મારી ખોડિયાલ વાઇટું જોવે ક્યારે મારો દીકરો આવે મને મુઠ્ઠી લાપસી જમાડવા ક્યારે મીઢોળ મોડિયા મારા દ્વારે છોડે મારા મંદિરે છોડે અરે રાખવાટ ભૂલી ગયો ને તેથી ખોડિયાલ બોલ્યો. એક દી તારી મેં કાંઈ નતું લુગડું હગું નતું ને તારે શેર માટી ની ખોઈટ હતી ને છો રાણી હતી આ હાથમી રાણી એક દીકરા ની ખોઈટ હાટું હું ખોડિયા પહેણાવા લઈ ગઈ પણ દીકરા તે મને ઓળખી નહીં હો. અરે હાથ રાણી ભલે રહી કદાચ જન લાખ રાણીઓ કરી જો દીકરો થવા દઉં તો માદા મામડિયા ની ખોડિયા લ્યો તેવા
દીકરો હતો મારી મેલડી મારો એકાજે આવી દે માં મેલડી ઓલા જોગીડા ની જમાય ઓયો ગો મારો દીકરો ઓલા જોગીડા ની મડી જમાય માં આખા બાવરી મેલડી હા એની જને તારો વે મેલડી મારી રાતા પાણીએ એને મલોક ની પીઠ માંથી મારી મેલડી એને પાછો લા એ મારું મન મૂંઝાણું મેલડી ક્યાંય મેલડી લીમડે બેઠી હોય ક્યાંય મેલડી બાવરે બેઠી હોય ક્યાંય મેલડી કદાચ ને વડલે બેઠી હોય ક્યાંય મેલડી આંબલીએ બેઠી હોય તો ક્યાંય માં ભગવતી મેલડી કંડિયામાં બેઠી હોય તો ક્યાંય ધૂળીના ધલેમડે બેઠી હોય તો ક્યાંય ઝાપાના ખીલમાં બેઠી હોય તો ક્યાંય માં ભગવતી મેલડી ગોખલાની માલપુર બેઠી હોય મેલડી કરે એવું દુનિયામાં કોઈ નો કરે ને મેલડી આપે ને એવું જગતમાં કોઈ નો આપે પણ માં આજ મારી થાપાની મેલડી મોડું આપે પણ કોઈ થી મોરું તો નો જ આપે મારી ક્યાં ગઈ તી મારો નોધારા નો મારી મેલડી મારો યાદા મને પારકા ગામ ના સિમાડે લઈ જઈ મને ગો દેશ નહીં મારી થાપા વાળી મેલડી મને અંતરી યાર મેલડી મારી થાપા વાળી મેલડી દગો મારી કરીશ નહીં નહીતર માનસે નહીં આ જગત માં મારી થાપા વાળી તને મેલડી કાળા અગસર હતા મારી જ મારા કર્મ ના નાનપણ મામા મેલડી મર માને બા હજી લગી નો તો જઈવો મારો રાખડી નો મારો બાંધના મારી ક્યાં ગઈ તી મારું નિર્ધનિયા નો મારી મેલડી મારું નાણું કેવા મારી વસ્તી મારી પાસે બેહી જાય અને મારી વસ્તી માગે ને એ વાતમાં મને થાપા વાળી મેલડી મને મજા ન આવે પણ મારી વસ્તી ને જો માયગા પેલા કદાચ ને પૂરું પાડી ન દઉં ને તો ધરતી ને માથે મારી થાપા વાળી મારી મેલડી નો કહેવાય મેલડી નો કહેવાય
મૃત્યુ લોકમાં પેલડી ગયા
ચલ ધુરિયા ફાટુડી સરી બેલડી બૂટીએ બોકડે ચડી માથેલ ધુરિયા ફાટુડી સરી બેલડી બૂટીએ બોકડે ચડી
હરે યા તો દુનિયા ને છોડી ને જા પણ ઘરો ગારીએ ની કણો મંડાય હરે પછી કેમ વિહરીએ જમે કાગડા પણ ઘર મે તો બાપાન ભલે નમી જાય દુકાન મો મારા જન ઘર ના મોભી જેના ઘર માં લાડના લડાવા મારા જન ભયા જાય એ મારે સારે નદે સુનો વાવા પણ પેલો વિસામો ઘર ના આંગણે અરે બોલો બીજો વિસામો જાપાની બા એ ત્રીજો વિસામો એ ગાયું ના ગોજ રે અરે બોલો ચોથો વિસામો બાપા સંસાર પણ દયા કેને આવે આ જગત ને માલકો દયા બે જનતા ને આવે એક તો કે આપણી જેને જન્મ દીધો હોય ને એક ઈ માને દયા આવે અને બીજી તો કે મઢની માલુક પર બેઠી હોય ને એક ઈ કરની દેવ ને દયા આવે એટલે કવિએ કીધું છે માઈ માં અને બીજા વગડા ના વા કહેવાય ગમે વા તમે કદાચ ને દુનિયા ફેરવી નાખો ગમે એટલા કદાચ ને તમે ધોળા કરો જગત માં બધું ખોટું છે એક તમારી કર અને એક જનતા આ બે માં સિવાય તમારું કોઈ હગું ન થાય પણ મીઠા બોલા માનવી અરે યા તો દુનિયા ને છોડીને વયા જા પણ ઘરો ઘરે નીકળો મંડા અરે પછી કેમ વિહરીએ જમે કાગડા પોઈતાનો કદાચ ને જૌથલી વયો જાય ને પોઈતાનો ભાઈ વયો જાય ને બેન બા કોઈ દી કુટુંબમાં બાકી નો રાખે બધાયને દુઃખ હોય પણ આ એક બેન ને ભાઈનો પ્રેમ બહુ અલગ પ્રકારનો છે એકનો એક હાથ ફૂટનો એકનો એક જૌથલી વયો જાય ને જેદી પોઈતાના માડી જાયા વીરની નનામી નીકળે ને તેદી એની બેનબા કોઈ દી કુટુંબમાં બાકી ન રાખે હજી લગી નો જઈવો મારો મોંગા મુલો મારો મામેરિયો હજી લગી નો તો જઈવો મારો રાખડી નો મારો બાંધના આ કઈ દેશ માં હજુ મર જવતલિયા જન તારી વાત આહિરની વાત તો બહુ અઘરી છે દી ઉગે અને દાન આપે એમાં ધબકે ઘીની ધાર હવ મહેમાનને હરખા ગણે મારા આહિરના છે ધાર એક આહિરે રાજ બચાવવા હાટુ થઈ અને પોઈતાના ઉગલાનો મસ્તક વઢાવી જૂનાગઢની ગાદી નવગણને બેહાડ્યો તો ભાઈઓ અનાન અમર ઇતિહાસના ચોપડાની માલુક આવા સુરવીરના નામ નોંધાય દાતારના નામ નોંધાય પણ બેક ઘડી સુરવીર દાતારને એને યાદ કરી લે પણ કેવા બેન બાકી છે વસ્તી નથી કે બેન બાકી છે એ તારે પલમા પરિયાણ નો દાતારવા Thank you.
દુવો શું કહે છે? ઉપર ફૂલડા ફરકાવ્યા પણ નનામીએ બાંધાતા જમે ચાર શ્રીફ પણ હરખા પરી નનામી ના બંધન ને બાંધા હરે પછી કઈ રોતો જમે ધાને પોકા નોતા મેલ્યા સમય સમય ની વાત છે, સમય સમય ના માન સમય છે. બલવાન કાબે લૂંટા અર્જુન ની ધનુષ ની બાણ આપણે આપણું ધર્મ સાચવીને બોલજો. પણ ધર્મ કયું? અમે રાવણ દેવ આ ડાંગ બગાડી છે અને આની માલકો અમે ખોટું ન કરીને એ જ સાચું સાચું અમારું ધર્મ કહેવાય. પણ તેથી અમે આ જયેશભાઈ નો માંડવો છે. પણ માં ભગવતી ને શું કહેતા હોય? એ નાણા મળશે રે જવા કાન નીજડે રે, એ નાણા મળશે રે જવા કાન નીજડે રે. બોલીએ સુરદાતા